પૈસાદાર સ્ટુડન્ટો હોય છે એ લોકોથી છૂટા રાખવામાં આવે છે એ બાબત તમે શું કહે ના ઇક્વેલિટી તો હોવી જોઈએ ઇક્વેલિટી હોવી જોઈએ કોઈના માટે ભેદભાવ રાખવો એવી જરૂરી નથી અને એજ્યુકેશન એજ્યુકેશન છે એ તો યુ શુડ બી ગિવન ટુ ઓલ ઇક્વેલી તો ફ્રી આપવું જોઈએ ને ફ્રી આપવું જોઈએ પણ નીડી લોકોને પછી બીજા લોકો ગેરલાભ લઈ જવું નહીં બધા માટે જ ફ્રી કરતાં તો

તો લોકો તો રિલાયેબલ થઈ જશે દરેક વસ્તુ અને આજે બી મ્યુનિસિપાલ સ્કૂલો ફ્રી છે પણ લોકો એમાં મૂકવા માટે એક સ્ટેટસ સિમ્બોલ કે એક સમાજ શું કહેશે કે ફ્રીમાં ભણે છે એ એ લીધે લોકો મૂકતા નથી એક મધ્યમ વર્ગી નથી મૂકતો એમાં ઇકોનોમી લેવલ લોકો જોવે છે પોતાનું સ્ટેટસ માને છે એમાં હું તો કહું છું કે હાઈપોક્રેસી છે સમાજની એવું કોઈ જરૂર નથી હોતો ગાંધીજી ક્યાં કોન્વેન્ટમાં બધા ભણ્યા હતા છતાં પણ આગળ વધ્યા ને આમાં જરૂરી નથી કે તમે કોન્વેન્ટમાં ભણો કે બહુ મોટી સ્કૂલમાં ભણો તો જ તમે આગળ વધી શકો આ તો બધું સેલ્ફ છે સ્પોન્ટેનિટી તમારી કેટલી ઊંચી છે એ બહુ મહત્ત્વનું છે આમાં આપણે હું કોન્વેન્ટમાં ભણું તો જ આગળ વધી શકો એવું જરૂરી નથી તમે સામાન્ય સ્કૂલમાં ભણાયેલા મ્યુનિસિપાલિટીમાં ભણેલા છોકરાઓ કેટલા આગળ છે અત્યારે એટલે એવું કોઈ જરૂર નથી કે આમ કોન્વેન્ટમાં ભણીએ એટલે આપણું એજ્યુકેશન સારું થાય નો ડાઉટ ડિસિપ્લિન એ બધી મ્યુનિસિપાલિટીમાં જ થઈ શકે છે એવું કઈ જરૂર નથી એટલે સરકારે મ્યુનિસિપાલિટી સ્કૂલો પર ધ્યાન આપવું જોઈએ ટોટલી ધ્યાન આપવું જોઈએ ટોટલી ધ્યાન આપણા આપણા દેશની અંદર શું છે મલ્ટિપલ ઇકોનોમી લેવલ છે મલ્ટિપલ છે એવું નથી કે ભાઈ ઘણા લોકો એવા છે કે સવારે શું ખાઈશું એવી પરિસ્થિતિ વારે છે એ બધાને ધ્યાનમાં રાખીને એજ્યુકેશન તો પછી રાખવું જ જોઈએ ને મ્યુનિસિપાલિટી રાખવી જ જોઈએ અને એમાં સારું એજ્યુકેશન મળે એવું ગવર્મેન્ટે પ્રયત્ન કરવો જોઈએ